મિત્રો, દશેરાના પવિત્ર તહેવારે હું તમારા માટે જલેબીની રેસીપી બતાવી રહી છું. ઘણીવાર આપણે વિચાર કરીએ છીએ કે જલેબી બનાવવાની ઘણી અઘરી છે, પણ મિત્રો, મેં આજે ઘરે જલેબી ટ્રાય કરીને તો એકદમ ફટાફટ તૈયાર થઈ ગઈ. તો તમે આવતીકાલ માટે આ જલેબી ખાસ બનાવો. તો ચાલો આપણે રેસીપીની તૈયારી શરૂ કરીશું. મિત્રો, સૌ પ્રથમ જલેબી બનાવવા માટેનું બેટર તૈયાર કરી લઈશું. આ માટે એક બાઉલમાં એક કપ મેદામાં 1/4 કપ દહીં, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા, 1 ટીસ્પૂન વિનેગર નાખીને મિક્સ કરી લઈશું. દહીંને થોડું મેદામાં મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણને પાણી કેટલું જોઈએ એનો અંદાજ આવી જશે. હવે એમાં એકદમ થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરીશું. આ મિક્સરને સારી રીતે વલોવી લઈશું. હવે આ બેટરને બતાવ્યા પ્રમાણે તૈયાર કરશો. મિત્રો, હવે આ બેટરને આપણે 5-7 મિનિટ રહેવા દઈશું. ત્યારબાદ જલેબીના આ બેટરને આપણે સોસના બોટલમાં ચમચીની મદદથી ભરી લઈશું. હવે આપણે જલેબી માટેની ચાસણી તૈયાર કરીશું. આ માટે એક પેનમાં 1 કપ ખાંડ અને 3/4 કપ પાણી નાખીને ચાસણી તૈયાર કરીશું. ખાંડ અને પાણીને સારી રીતે હલાવતા રહીશું. હવે આપણે એમાં 1/2 લીંબુનો રસ નાખીશું, જેથી કરીને આપણી ચાસણી કડક નહીં થાય. સારી રીતે એકવાર હલાવી લઈશું. થોડું કેસર, અને 3/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીને મિક્સ કરી લઈશું. મિત્રો, આ ચાસણી બનાવતી વખતે આપણે એક તારી ચાસણી કરવાની જરૂર નથી. તમારી ખાંડ પાણીમાં સારી ડિઝોલ્વ થઈ જાય અને કેસરનો વ્યવસ્થિત રંગ આવી જાય કે આપણી ચાસણી રેડી છે. હવે કડાઈમાં ઘી ગરમ થયા બાદ આપણે જલેબી કાઢી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો સોસના બોટલની મદદથી જલેબી કેટલી ફટાફટ તૈયાર થાય છે. અને આપણા ઘરમાં સોસની બોટલ તો અવેલેબલ હોય જ છે, તો તમે આ રીતે જલેબી કરી શકો છો. જલેબી કાઢતી વખતે ગેસ આપણે મીડિયમ રાખીશું. હવે આપણે જલેબીને ચીપિયાના મદદથી પલટાવી દઈશું. જલેબી આપણે વધારે બ્રાઉન ના થઈ જાય એનું ધ્યાન રાખશો. હવે આ ગરમાગરમ જલેબી ગરમ ચાસણીમાં નાખી દઈશું. મિત્રો, અહીંયા એક વાતનું તમે ધ્યાન રાખશો કે તમારી ચાસણી ગરમ જ હોવી જોઈએ, જેથી કરીને તમારી જલેબી ક્રિસ્પી બનશે. જો તમારી આ ચાસણી ઠંડી થઈ જશે ને, તો તમારી જલેબી નરમ પડી શકે છે. મિત્રો, જલેબી બનાવવાની આમ તો અઘરી બિલકુલ નથી, પણ આ જલેબીમાં ટાઈમિંગ ખૂબ જ મહત્ત્વનો છે. ટાઈમિંગ એટલે તમારી ચાસણી ગરમ હશે તો જ તમારી જલેબી ક્રિસ્પી બનશે. આ વાતનું તમે ધ્યાન રાખશો. જલેબીને 2 મિનિટ ચાસણીમાં ડીપ કરીને સર્વ કરશો. આ જલેબી બનાવતી વખતે મેં ફૂડ કલરનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, તો પણ તમે જોઈ શકો છો આપણી જલેબી કેટલી મસ્ત પીળી થઈ છે. તો તમે પણ આ રીતે બનાવીને ટ્રાય કરી શકો છો. તો દશેરાના આ તહેવારે ગરમાગરમ જલેબી ઘરે બનાવો, અને તમને કેવી લાગે છે જણાવવાનું ભૂલશો નહીં. હું તમારા કમેન્ટની રાહ જોઈશ.